નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ। આપણે સૌ જાણીએ છીએ એ મુજબ છેલ્લા એક અઠવાડિયાની અંદર ખૂબ જ વરસાદ વરસ્યો અને જેના કારણે લોકમાતાઓ, નવસારી જિલ્લાની ત્રણે ત્રણ લોકમાતાઓ અંબિકા, કાવેરી અને પૂર્ણાની અંદર ભારે પૂર આવ્યા અને તારાજી સર્જાઈ, જેને કારણે લઈ માર્ગ મકાન વિભાગને પણ જહેમત ઉઠાવવાનો વારો આવ્યો છે। એનું કારણ એ છે કે નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદના નુકસાન થયેલ માર્ગોનું સમારકામ પણ પૂરજોશમાં હવે એમણે શરૂ કરી દીધું છે। તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં અલગ અલગ ટીમ બનાવી જેટલા પણ ક્ષતિગ્રસ્ત કે જે ડેમેજ રસ્તાઓ હતા એમનું રીસર્ફેસિંગ કરવામાં આવી રહ્યું છે અને એ જ દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। કારણ કે સર્વત્ર નવસારી જિલ્લાની અંદર જો વાત કરવામાં આવે તો ત્રણે ત્રણ નદીઓ જે ખરી એમણે એમની સપાટી વટાવી દીધી હતી અને પૂર ખૂબ મોટા પ્રમાણમાં આવ્યું હતું અને જેનો વહેણ ખૂબ મોટો હતો, જેના કારણે ઘણા રસ્તાઓ, ઘણા પુલો અને ઘણા જે આપણે કહેવાય કે નાળાઓ છે ડેમેજ થયા છે અને એના રિપેરિંગ કામની અંદર માર્ગ અને મકાન વિભાગ જોતરાઈ ગયું છે। તો હવે અમે આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે એ દ્રશ્યો જે ખરા એ રિપેરિંગ કામકાજ જે ચાલુ કરી દેવામાં આવ્યું છે માર્ગ મકાન દ્વારા અને એ જે દ્રશ્યો છે એ દ્રશ્યો છે સાલેજ ગામના। જી હા, ગણદેવી તાલુકાનું જે સાલેજ ગામ છે, તો ગણદેવી તાલુકાના સાલેજ ગામના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। તો તે જ પ્રમાણે જે અતિવર્ષા થઈ હતી અને અતિવર્ષાના કારણે જે તારાજી સર્જાઈ હતી, તારાજીની અંદર માત્ર ગણદેવીનો સાલેજ જ નહીં પણ બીજા પણ ઘણા વિભાગોની અંદર નુકસાન થયું હતું। તો હવે અમે આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ, દ્રશ્યો જે ખરા એ ચીખલીના હોણ ગામના છે। જી હા, ચીખલી પાસે આવેલું હોણ ગામ જે ખરું એ પણ આ રેલથી કંઈ અવગળું રહ્યું નથી અને ત્યાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે, કારણ કે ત્યાં પણ ઘણું બધું નુકસાન થવા પામ્યું છે। તો આ પ્રમાણે જ્યારે કુદરત રૂઠે છે તો કુદરતનો પ્રકોપ આમ જનતાએ સહન કરવો પડે છે અને જેના કારણે થઈ અને માર્ગ મકાન વિભાગે પણ જહેમત ઉઠાવવાનો વારો આવ્યો છે। કારણ કે આપણે ગણદેવીનું સાલેજ જોઈ લીધું, ચીખલીનું હોણ જોઈ લીધું, તો હવે આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે, દ્રશ્યો છે વાંસદા તાલુકાના બારતાળ ગામના। જી હા, વાંસદા જે તાલુકો છે, વાંસદા તાલુકાનો જે અંતરિયાળ વિસ્તાર છે બારતાળ, અને બારતાળની અંદર પણ એ જ પ્રમાણે તારાજી સર્જાઈ હતી અને ત્યાં પણ ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। આમ જનતાની સાથે આપણે જો જોઈએ તો અહીં માર્ગ મકાન વિભાગે પણ જહેમત ઉઠાવવાનો વારો આવ્યો છે, કારણ કે આમ જનતાનું જ્યારે ઘરની અંદર પાણી ભરાયા છે એમનો માલ અને સામાન ભીંજાયો છે, તો તે જ પ્રમાણે આજે રસ્તાઓ છે, રસ્તાઓ પણ તૂટી ગયા છે અને રસ્તાઓ સમારવાનું કામકાજ અત્યારે માર્ગ મકાન વિભાગ કરી રહ્યું છે। તો જે દ્રશ્યો આપ નિહાળો છો, બધા દ્રશ્યો પૂરની અંદર જે તારાજી સર્જાઈ હતી, પૂરની અંદર તારાજી સર્જાવાના કારણે દ્રશ્યો થયા હતા અને ત્યાં જે નુકસાન થયું તો એ નુકસાનની ભરપાઈ અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને તંત્ર જે ખરું એ મનુષ્યને જે છે તે પોતાની રીતે આર્થિક સહાય, એટલે કે જેને આપણે ડોલકેશ કહીએ છીએ, તે આપી રહ્યું છે। તો બીજી બાજુ જે છે તે માર્ગ મકાન વિભાગ જે ખરું એ રસ્તાઓના રિપેરિંગ કામની અંદર જોતરાયું છે, કારણ કે રસ્તા વગર કોઈપણ વસ્તુઓ શક્ય નથી। જો રસ્તાઓ સારા હશે તો આરોગ્યથી માંડી અને દરેક ટીમ જે ખરી આ અંતરિયાળ વિસ્તારની અંદર જઈ શકશે। તો આ પ્રમાણે આજરોજ માર્ગ મકાન વિભાગ દ્વારા અલગ અલગ ત્રણ જગ્યાએ ગણદેવીના સાલેજ, ચીખલીના હોંડ અને વાંસદા તાલુકાના બારતાળ ગામ સુધી સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી દેવામાં આવી છે। 24 કેરેટ સ્ટીલ માં ખરીદી કરો અને નવસારીની સૌથી મોટી નવરાત્રીમાં ગરબે ઘૂમો। નવસારીના સૌથી મોટા વાસણનો શોરૂમ 24 કેરેટ સ્ટીલ લાવ્યું છે અનોખી ઓફર। રૂપિયા 5000 ની ખરીદી કરો અને દક્ષિણ ગુજરાતના જાણીતા સાંઈ ગ્રુપની મેગા નવરાત્રીનો સીઝન પાસ ફ્રી મેળવો। શહેરમાં જો એક જ સ્થળે બધી જ ગર્ભગૃહનો સામાન વ્યાજબી કિંમતે મળતો હોય અને સાથે આવી સ્કીમ હોય તો બીજે શું કામ ખરીદી કરવા જવાય, તો પહોંચી જાઓ 24 કેરેટ સ્ટીલ પટવા શેરી મોટા બજાર નવસારી, અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર।